નાનું બેટા, આ તો આપણી શંકા છે. શંકાથી આપણે શું સાબિત કરીશું? એટલે હવે આપણે કરીશું શું? કાકા, આપણી શંકા છે જ, પણ અને હકીકતમાં બદલી શકે ને એવા આપણી પાસે બે સાક્ષીઓ છે. કોણ? એક તો ડોક્ટર પરિમલ દેસાઈના એ માણસ, અને બીજા ડોક્ટર મનોજ. અનુ, હું તો કહું છું કે આપણે ડોક્ટર મનોજને ત્યાં જઈએ અને ધમકાવીએ, એટલે ટપોટપ બધું બોલવા લાગશે. દીપકભાઈ, જુઓ આમ ના કરાય, અને આપણે ધાક ધમકીથી કામ લઈશું ને તો એ આપણો ગુનો કહેવાશે. ઓલરેડી પોલીસ તો સુલોચના સાથે ભળેલી જ છે, એટલે જો આપણે આવું કંઈ પણ કરીશું ને તો એ લોકો આપણા વિરુદ્ધ પગલાં લેશે જ લેશે. પછી આપણે એમની પાસેથી વાત કેવી રીતે કરાવીશું? જો ડોક્ટર દેસાઈના માણસ પાસેથી વાત કરાવવી કંઈ અઘરી નહીં પડે, કારણ કે એ આ ગામના જ નથી, એ બહારના છે, અને મને એવું લાગે છે કે ખરેખર આપણને મદદ કરવા માંગે છે. અને રહી વાત ડોક્ટર મનોજની, તો એમની સાથે આપણે કળથી કામ લેવું પડશે. જે રીતે એમનું મોઢું બંધ કરાવવામાં આવ્યું છે ને, એની જ ઊંધી રીતે આપણે એમનું મોઢું ખોલાવવું પડશે. આ બેટા, પણ એના માટે આપણે કરવું શું જોઈએ? પપ્પા, તમે દીપ્તિને કહો કે ડોક્ટર મનોજને ફોન કરીને અત્યારે ને અત્યારે આપણા ઘરે બોલાવે. એમને એમ કહે કે તમારી તબિયત ખરાબ થઈ ગઈ છે અચાનક. એ અહીંયા આવે ને પછી આપણે એમની સાથે વાત કરી. અને દીપકભાઈ, વિક્કી, તમે બંને જણ ડોક્ટર દેસાઈને એ માણસનો સંપર્ક કરો અને એમને પૂછો કે એ જે બેનની વાત કરી રહ્યા છે એ બેન કોણ છે. હા, ઠીક છે, અમે એની સાથે સંપર્ક કરીએ અને બધી માહિતી મેળવીએ. ચાલ વિક્કી. અરે હા બેટા, હું પણ દીપ્તિને જઈને કહું કે ડોક્ટર મનોજને ફોન કરે. હા ચાલ. મેડમ, મારી વાત સાંભળો, તમે રડશો નહીં પ્લીઝ. જો ડોક્ટર સાહેબ આવી ગયા છે ને, બધું સારું થઈ જશે, પ્લીઝ રડશો નહીં ને, શાંતિ રાખો મેડમ. હા નો, પપ્પાને સારું થઈ જશે, તું ચિંતા ના કરીશ. પપ્પાની આ હાલતની જવાબદારી હું જ છું, બધું મારા કારણે થયું છે. પપ્પાને કેટલી ચિંતા થતી હતી ને મારી, કેટલા ખુશ હતા આપણે આવે હવે સાંભળીને, પણ આ વાત ખોટી પડી. અભય જતો રહ્યો. અરે મળી જશે મેડમ, હવે મળી જશે, આપણે બધા શોધી જ રહ્યા છે ને, ડોન્ટ વરી. મળવાનો હતો તો અત્યાર સુધી મળી જાત સર, પણ એ નથી એટલે નથી મળ્યો. પપ્પાને પણ આ વાતનો જ આઘાત લાગ્યો છે, બધું મારે કારણે થયું છે, બધું મારે કારણે થયું છે. હું તો સાવ એકલી પડી ગઈ, અભય પણ નથી અને પપ્પા પણ. અરે હું આવું ના બોલીશ, તું પણ તો જતી જ રહેશે ને, જીજાજી આવશે એટલે. તમે એકલા છે એને કોઈ ફાયદો જ નથી. ના કરીશ,
પ્લીઝ તમે તમારો જીવન આપશો, તમારા પરિવારને, તમારી દીકરીને અને આખા ગામને તમારી જરૂર છે, અને તમને અભય પણ બહુ જલ્દી જ મળી જશે. હા, વિશ્વાસ રાખો. સાચે તમને સાચે મારો અભય મળી જશે. હા હા, તમને તમારો અભય મળી જશે. તમે પ્લીઝ મને આ ચપ્પુ પાછું આપી દો. હા હા, પ્લીઝ પ્લીઝ. તમે શાંત થઈ જાઓ અને જુઓ, પુરુષોત્તમ કાકાની તબિયત પણ સારી જ છે, બીપી પણ નોર્મલ છે, એમની તબિયત એકદમ સારી છે. શાંત થઈ જાઓ તમે. હું તમને આ દવા લખી આપું છું, એ મંગાવી લેજો અને સમયસર આપી દેજો. સેટ પણ ચિંતા ના કરશો. હું રજા લઉં છું અને કઈ જરૂર હોય તો જણાવજો, અને આ કાગળ બરાબર જોઈ લેજો. પપ્પા, ડોક્ટર ગયા. ઉઠો હવે. સાચે જ કોટી કોટી આંખ બંધ કરીને સુવામાં બહુ ત્રાસ છે. હા જુઓ ને, કઈ પણ કહ્યા વગર જતા રહ્યા. આપણું બધું નાટક ફેલ થઈ ગયું. ના બેટા, હું બધું જોતો હતો. આજે નહીં તો કાલે આ ડોક્ટર પીગળશે, એક સમાચાર તો આપશે. પણ તે નાટક બહુ જોરદાર કર્યું. હા, એક મિનિટ. દીપ્તિ, પપ્પા ડોક્ટર સાહેબ પ્રિસ્ક્રિપ્શનમાં કંઈ લખીને ગયા છે. મને માફ કરજો, હું લોકેશના ઘરે અભયની સારવાર માટે ગયો હતો. હું ત્યાં ગયો હતો પછી મને ખબર પડી કે મને ત્યાં શું કામ બોલાવવામાં આવ્યો હતો. પણ મારા પરિવારને સલામત રાખવા માટે હું કંઈ પણ બોલ્યો નહીં અને ચૂપ રહ્યો અને તમારાથી વાત છુપાવી. અભય સુલોચનાના ઘરે જ છે. પણ પ્લીઝ મારું નામ કોઈ પણ જગ્યાએ ન આવે એનું ધ્યાન રાખજો. સોરી. આ તો બહુ સારા સમાચાર છે. આપણી શંકાની ખાતરી થઈ ગઈ.